નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ શરીરમાં થતા અલગ અલગ પ્રકારના રોગો ઉદ્ભવવા પાછળના શું કારણો જવાબદાર હોય છે અને તેની ટ્રીટમેન્ટ કઈ રીતે શક્ય છે, સારવાર કઈ રીતે શક્ય છે તે વિષય પર આપણે હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં વાત કરતા હોઈએ છીએ. અને હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં ગુરુવારે આપણે વાત કરતા હોઈએ છીએ આયુર્વેદિક પદ્ધતિથી દરેક રોગોનું નિદાન કઈ રીતે શક્ય છે તે વિષય પર આપણે નિસર્ગ આયુર્વેદમાં ચર્ચા કરીએ છીએ. અને આજે નિસર્ગ આયુર્વેદમાં પણ આપણે ચર્ચા કરવાની છે. ગયા અઠવાડિયે પણ આપનો જે વિષય ચાલુ હતો, મેદસ્વીતા થવા પાછળના શું શું કારણો જવાબદાર હોય છે, તે જ વિષય પર આજે આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી. જી હા, નિસર્ગ આયુર્વેદમ ગુજરાતની સૌ પ્રથમ રજીસ્ટર્ડ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદિક હોસ્પિટલ છે, જે અમદાવાદના શિવગંજની વિસ્તારમાં આવેલ છે. આ સિવાય પણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તેની બ્રાન્ચ આવેલી છે, જ્યાં પણ આપ દરેક પ્રકારના રોગોનું નિદાન અને સારવાર કરાવી શકો છો. આજે આપણે વાત કરવાના છીએ નિસર્ગ આયુર્વેદમાં મેદસ્વીતા થવા પાછળના શું શું કારણો જવાબદાર હોય છે. જો કે આપણે અમુક કારણોની વાત કરી હતી, પરંતુ બીજા પણ અન્ય કયા કારણો આની પાછળ જવાબદાર છે તે જ વિષય પર માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વૈદ્ય રાજેશ ઠક્કર. વૈદ્યજી, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. દર્શક મિત્રો, વૈદ્યજી પાસેથી આપણે આ તમામ બાબતોનું માર્ગદર્શન તો મેળવવાનું જ છે, પરંતુ તમે કોઈ પણ પ્રકારના રોગથી પીડાઈ રહ્યા છો અથવા કોઈ પણ પ્રકારના પ્રશ્નોથી આપ મૂંઝાઈ રહ્યા છો જેનું આપ માર્ગદર્શન મેળવવા માંગો છો, તો ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપ આપના પ્રશ્નોનું માર્ગદર્શન પણ મેળવી શકો છો. વૈદ્યજી, સૌથી પહેલા તો આપણે ચરબીવાળા આહારનું સેવન કરવાની વાત કરી હતી, કોલ્ડ ડ્રિંક્સની વાત કરી હતી. હવે જો આપણે બીજા કારણોની વાત કરીએ તો સવારે મોડા ઉઠવું અથવા પછી લાંબા સમય સુધી સૂઈ રહેવું, આ તમામ બાબતોને શું મેદસ્વીતા સાથે કોઈ સંબંધ છે ખરો? હા, એ ચોક્કસ સંબંધ છે. મોડા સુધી જે છે, અત્યારે હાલ લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે તો રાત્રે મોડા સુધી ઉજાગરા થતા હોય અને 8-9 વાગ્યા સુધી, કેટલાક યુવાનો તો હજી પણ અત્યારે હાલ છોકરાઓ અને છોકરીઓ છે તો એ 8:30-9 સુધી પણ સુઈ રહેતા હોય છે, તો આ પણ એ આયુર્વેદના દ્રષ્ટિથી જોવા જઈએ તો એ ચરબીનું વધવાનું કારણ બની શકે છે. જમ્યા પછીની તરતની નિદ્રા જે છે, એટલે દિવાસ્વાપ શબ્દ વાપરે છે આયુર્વેદમાં, તો એ દિવાસ્વાપ જે છે, જમ્યા પછીની ઊંઘ જે છે, એ પણ વજન વધવાનું કારણ બની શકે છે. જે ખાધેલું છે એ બધું ચરબીમાં પરિવર્તન પામે છે અને એમાંથી શરીરના જે ન્યુટ્રિયન્ટ્સ ને બધું જે એનું એબ્સોર્પ્શન કરવાનું છે, એનું શોષણ કરવાનું છે, એ શક્ય નથી બની શકતું. અને વધારાની જે છે કાર્બોહાઈડ્રેટ વગેરે જે છે ચરબીમાં પરિવર્તન પામી અને સંગ્રહ થયા કરે, એટલે ચરબી વધે છે, વજન વધે છે, મેદસ્વીતા વધે છે. આ બધામાં કેવું છે, આ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવામાં આવે છે. એટલે લાઇફસ્ટાઇલ એટલે શું છે કે જે આદર્શ પદ્ધતિ છે એને હટી અને એનાથી વિપરીત હોય, એનાથી વિરુદ્ધ હોય એવા પ્રકારનું જો આપણે સેવન કરવામાં આવે. કોઈ કોલર મિત્ર છે? જી, કોઈ કોલર મિત્ર નથી. જી, એટલે એ જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર એટલે કહેવામાં આવે છે કે જીવન જીવવાની પદ્ધતિ છે વિપરીત રીતે આપણે જો પાલન કરીએ તો અનેક રોગો ઉત્પન્ન થાય, તો મેદસ્વીતા પણ એનો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જ છે. એટલે આપણી રહેન કહેન અને ખાવા પીવાની પદ્ધતિ છે એના ઉપરથી આ રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. જી બિલકુલ, એક આ પણ કારણ જવાબદાર છે. અને અન્ય કારણોની જો આપણે વાત કરીએ તો જે પ્રકારે કોઈ પણ નાની એવી બીમારી થાય, પેટમાં દુખવું, તાવ આવવું, ચક્કર આવવું, ત્યારે મોટા ભાગે આપણે દવાઓનું સેવન પણ કરતા હોય છે અથવા સ્ટીરોઇડ જેવી હાનિકારક દવાઓનું સેવન કરવા થી પણ શું મેદસ્વીતાનું પ્રમાણ વધી શકે છે? હા, સ્ટીરોઇડ જે છે એ બહુ જ મહત્વનું કારણ બની શકે કે કેટલા બધા રોગો અત્યારે એવા છે કે ઓટોઇમ્યુન ડિસીઝ હોય, બીજી કેટલીક પરિસ્થિતિઓ હોય, બરાબર છે, તો કે ધારો કે કિડનીમાં પ્રોટીન જતું, એટલે કિડનીમાં ખામીને કારણે પેશાબમાંથી પ્રોટીન જતું હોય, નેફ્રોટિક સિન્ડ્રોમ ટાઈપના કેસીસ હોય, રુમેટિઝમના ટાઈપના કેસીસ હોય, તો એવા બધા ઘણા બધા એવા રોગો છે કે જે સ્ટીરોઇડ વગર દુનિયાના કોઈ મેડિકલ સાયન્સ પાસે જવાબ નથી. અને આયુર્વેદ દવા ન લે અને સ્ટીરોઇડ આપવી પડે તો સ્ટીરોઇડ છે વજન વધવાનું બહુ જ મોટું કારણ બને, હાડકા પણ પોલા પાડે છે, ઇમ્યુનિટીને ખરાબ કરે છે અને સૌથી વધારે વજનને ખૂબ વધારી દે છે. એટલે બહુ જ મહત્વનું કારણ બને. ભૂખ અનિયંત્રિત રીતે ભૂખ વધી જાય છે સ્ટીરોઇડ લેવાથી અને વજન ખૂબ એકદમ બેડોર શરીર બની જતું હોય છે. જી બિલકુલ. અને અન્ય કારણની વાત કરીએ તો ચયાપચયની જે પ્રક્રિયા છે, તો શું ચયાપચયની વિકૃતિથી કેટલી અસર પડી શકે છે? હા, એ મેટાબોલિક ડિસઓર્ડર છે. ધારો કે થાઇરોઇડ નામનો એક આપણા ગળાના ભાગે એક ગ્રંથિ આવેલી હોય, એ ચરબીનો વધઘટ જે થતી હોય એનો સંગ્રહ કરવાનો, એનું પાચન કરવાની જે એના હોર્મોન્સ છે એનો સ્ત્રાવ કરાવે છે. હવે એમાં જો તકલીફ થાય
તો ઘણી વખત કેવું હોય કે એની એક પેશન્ટ છે એમ કે સાહેબ મને પહેલા હું 5 રોટલી ખાતો હતો અને દાળ ભાત પણ ખાતો હતો, છતાંય મારું વજન આટલું હતું અને 60 કિલો હતું ને અત્યારે હાલ હું ફક્ત 2 રોટલી ખાઉં છું, વજન છતાંય વધતું જાય છે, ખોરાક મારો આટલો બધો ઘટી ગયો છે તો શા માટે વજન વધ્યા કરે છે? આ પ્રશ્ન જે છે એમને સમજાતો નથી, તો એ મેટાબોલિક ડિસઓર્ડર છે એટલે થાઇરોઇડના સ્ત્રાવોમાં કમી આવે એટલે ચયાપચયની આખી જે પ્રકૃતિ છે એ જે સિસ્ટમ છે એ વિકૃત થાય છે અને એના કારણે જે ખાધેલું છે એને પચાવી ન શકાય, અગ્નિ બંધ થઈ ગયો હોય એટલે મીણબત્તી ઉપર આપણે રોટલી બનાવી હોય તો કેવી રીતે બની શકે? એના જેવી વાત થાય કે ખોરાક છે અને એને પચાવી શકવાની ક્ષમતા જે છે એના જે હોર્મોન્સ છે એ જરતા નથી અને એને કારણે ચરબીમાં પરિવર્તન થયા કરે છે. જી જી બિલકુલ. અને ખાસ વાત વૈજી એ પણ છે કે જ્યારે આપણા એવી પરંપરા છે કે જ્યારે આપણે ભોજન જમવા બેસી ત્યારે ગળું વસ્તુ છે, ગળું વસ્તુ એ આપણે પાછળથી લેતા હોઈએ છીએ, તો શું આ યોગ્ય છે ખરું? હા, હવે આ બહુ જ મહત્વનો આપણે પ્રશ્ન છે. મોટા ભાગે ઘણા બધા કદાચ આયુર્વેદિક ડોક્ટર્સ હોય ને એમને પણ કદાચ આ પોઈન્ટ ધ્યાનમાં ના આવ્યો હોય, પણ મને આ સંશોધનમાં ખ્યાલ આવ્યો છે કે મધુર રસ જે છે, ગળ્યો રસ જે, એને સ્વીટ ટેસ્ટ છે, મીઠાઈ છે, હંમેશા ભોજનની શરૂઆતમાં હોવું જોઈએ. એટલે જ્યારે ભોજનની પ્રારંભ કરીએ ત્યારે ગળપણ હોવું જોઈએ અને જ્યારે પૂરું થાય છે ત્યારે તુરો અને કડવો રસ હોવો જોઈએ. એટલે આપણે તે મુખવાસ ખાવાની પરંપરા હતી, ભોજન પતી જાય પછી મુખવાસ આપવો, વરિયાળી છે, દાણાદાર છે, એવો તુરો રસ ધરાવતો હોય, સહેજ તીખાસ પણ આવતી હોય, અજમો વગેરે પણ ઘણા લોકો સુવા અને વગેરે પણ ખાવાની પરંપરા છે જેથી કરીને પાચક સ્રાવ સારી રીતે જરી શકે. હવે અત્યારે લગ્ન સમારંભમાં શું થાય છે, ડેઝર્ટ છેલ્લે આવે છે, આપણે છેલ્લે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, છેલ્લે સ્વીટ ડીશ ખાઈએ છીએ, તો સ્વીટ ડીશ જે ખાધેલું છે બધું ચરબીમાં પરિવર્તન પામશે. ખાલી પરિવર્તન કરવાનું છે, બંધ નથી કરવાનું, એને ખાલી પદ્ધતિ શરૂઆતમાં લેવું જોઈએ આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે, અને આ સિદ્ધાંત છે ક્યારેય ખોટા સાબિત નથી થતા. એટલે મારું ખાસ આ દર્શક મિત્રોને પણ કહેવું છે કે હંમેશા ગળ્યો રસ છે શરૂઆતમાં ખાઓ અથવા મધ્યમાં પણ ખાઈ શકો છો, પણ ભોજનની અંતમાં ગળ્યો રસ ખાવો એ આયુર્વેદની દ્રષ્ટિથી હિતાવહ નથી અને ચરબીનું વધવાનું બહુ જ મોટું એક કારણ બને છે. વિકૃત રીતે એ ચરબી આખી ચયાપચયની સિસ્ટમ બગડે છે. હવે આ જે કહેવાય કે પ્રકૃતિનું એક મેનેજમેન્ટ છે એને આપણે નહીં સમજીએ તો ભોગ આપણે જ બનવાનું છે, તો એને આયુર્વેદમાં સમજણ લખેલી છે તો આપણે એ પ્રમાણે એને અનુસરવું જોઈએ. જી જી બિલકુલ. જે પ્રકારે મેદસ્વીતા થવા પાછળના કારણો આપણને વૈદ્ય સમજાવી રહ્યા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે. આ સિવાય દર્શક મિત્રો કોઈ પણ પ્રકારના રોગથી આપ પીડાઈ રહ્યા છો અથવા કોઈ પણ પ્રકારના રોગને લઈને આપ કોઈ પણ પ્રશ્નો આપને મૂંઝવી રહ્યા છે તો આપ પણ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપ આપના પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકો છો. વૈજી, આપણે ડેરી ટેકનોલોજીથી બનાવેલા ઘી કરતા વણુલ, જે ખાસ કરીને વલોણા પદ્ધતિથી બનાવેલ ઘી પૂર્ણ પાચિત હોય છે, તે અત્યારે લોકો નથી લઈ રહ્યા પરંતુ તૈયાર ઘી દીતીનું લઈ રહ્યા છે. શું આવા જે પદાર્થો છે એનું સેવન કેટલું યોગ્ય છે? હા, હવે આ બે પદ્ધતિમાં ફરક છે. આપણે ત્યાં વલોણાની સિસ્ટમ હતી એને ઘી કહી શકાય, પણ અત્યારે હાલ જે ડેરી ટેકનોલોજીમાં બને છે એને ખરેખર તો ઘી કેવું એ જ મોટો પ્રશ્ન આવે છે. કેમ તો કે એને બટર ઓઇલ કહી શકીએ છીએ આપણે, પણ એને ઘી ન કહી શકાય. કેમ કે ઘી બનાવવા માટે દહીં જમાવવું જરૂરી છે અને આખે આખા દૂધના બધા ભાગને એ દહીં વગેરે નાખી અને એને જમાવવું જોઈએ. કેટલાક કલાકો પસાર થયા પછી એ જે દહીં જામેલું છે એને વલોવવામાં આવે છે, એમાંથી છાશ બને છે અને મંથન થાય છે એટલે અંદરનો સ્નેહ ભાગ છે કેન્દ્રીભૂત થાય છે, કેન્દ્રીભૂત થઈ અને માખણના સ્વરૂપે આપણે નવનીત, એટલે સંસ્કૃતમાં નવનીત શબ્દ છે, તો એ નવનીત કેન્દ્રીભૂત થાય છે અને એને પછી તપાવવામાં આવે છે. અને જે માખણ તપાવવામાં આવે છે એટલે અગ્નિનો સંસ્કાર થાય છે, એટલે મંથન સંસ્કાર થાય, અગ્નિ સંસ્કાર થાય અને પછીથી જે બને છે એ ઘી છે. તો આપણું આ વલોણાની પદ્ધતિથી બનેલું ઘી છે. અને પેલું કેવું હોય છે કે સીધે સીધું એનું ક્રીમ છે, એનું મિલ્ક ક્રીમ છે, એને સીધે સીધું હોટ પ્રોસેસ કરી એને બનાવવામાં આવે છે એટલે એને કારણે એ અત્યારે હાલ કોલેસ્ટ્રોલના જે પ્રશ્નો વધી રહ્યા છે, હૃદયરોગોનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે મારું પોતાનું જે છે કે અત્યારની મોડર્ન સાયન્સ અને આપણી આયુર્વેદના સિદ્ધાંતો એ બેની વચ્ચે મૂળભૂત ભેદરેખા જે છે એ આ છે. સંજયભાઈ આપણી સાથે જોડાયા છે. સંજયભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું પ્રશ્ન છે આપનો? કોલ ડિસ્કનેક્ટ થઈ ગયું છે. જે પ્રકારે આજે આપણે મેદસ્વીતાના કારણોની ચર્ચા કરી રહ્યા છીએ અને વૈદ્ય આપણને ખૂબ સરસ માર્ગદર્શન પણ આપી રહ્યા છે. કોલર મિત્ર આપણે સાથે જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું પ્રશ્ન છે આપનો? જણાવો. હેલો અશોકભાઈ, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે, આપનો પ્રશ્ન શું છે? હેલો. અને તમને ખાંસી આવે છે?
હા હા શ્વાસ ચડે છે કે ચડે છે અવાજ આવી રહ્યો છે શ્વાસ ચડે છે આપને ના ના તો આ કફ વધારે છે એટલે તમારે થોડા સમય માટે બે થી ત્રણ મહિના માટે ફ્રીજમાં રાખેલી વસ્તુઓ બંધ કરશો તમામ પ્રકારની મીઠાઈ ગળપણ વગેરે પણ બંધ કરશો અને એક કફ કુઠારો રસ નામની એક ગોળી આવે છે અને બીજી એક ચંદ્રામૃત રસ છે બે બે ગોળી સવાર સાંજ લેવાની છે અને રાત્રે સૂતી વખતે કંટકારી અવલે આ નામનું એક ચાટણ આવે છે એટલે રાત્રે તમને તકલીફ વધારે થઈ રહી છે તો રાત્રે કંટકારી અવલેહની બે ચમચી છે ચાટી અને સુઈ જવાનું છે જેથી કરીને તમારે રાત્રે શાંતિથી ઊંઘ આવી શકે અને કફ જે છે નવો બનવાનો જે છે એ એક સાથે સરળતાથી છૂટો પડી જાય એટલે આખી રાત શાંતિથી ઊંઘ આવી શકશે જી જી બિલકુલ આપ કાર્યક્રમમાં જોડાયા આભાર આપનો વૈદ્ય પણ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે આ સાથે જે દવાઓનું માર્ગદર્શન આપ્યું છે એ પણ આપ કુરિયર દ્વારા નિસર્ગ આયુર્વેદમમાંથી મંગાવી શકો છો આ સિવાય આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો વધુ એક કોલર મિત્ર આપની સાથે જોડાયા છે જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું પ્રશ્ન છે આપનો વિનંતી કરવામાં આવે છે જયારે પણ આપ આપનો સવાલ જણાવી રહ્યા છો ત્યારે આપના ટીવી નો અવાજ મ્યુટ રાખો અને ફોન પર ધ્યાન આપો જી આપનો સવાલ શું છે હેલો જી આપનો પ્રશ્ન શું છે આપનો અવાજ સંભળાઈ રહ્યો છે આપનો પ્રશ્ન જણાવો હેલો હેલો જી આપનો અવાજ સંભળાઈ રહ્યો છે આપનો પ્રશ્ન શું છે હા તો વાની બીમારી માટે આયુર્વેદમાં શું કહેવું જકડાહટ થાય છે તમારા માતાજી ને જકડાહટ થતા હોય છે બધા સાંધાઓમાં હા સાંધાઓમાં બે પગના સાંધાઓમાં ને હાથના બંને સાંધાઓ ઉપર આ નિયમિતપણે અને દુખાવો થાય છે જો ખટાશ ખાવામાં આવે તો એનાથી વધારે થાય છે એમને પણ થાય છે અને મને પણ અસર થાય છે ઝીણો તાવ આવે છે ઓકે તો તમારે શક્ય બને ત્યાં સુધી છે તમારે ખટાશ વગેરે બંધ કરવું જોઈએ બહુ જ ઠંડક વાળી છે વાસી ખોરાક છે આ બધા આહારનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ ગરમ આહાર બને ત્યાં સુધી ભોજન બનેલું હોય ત્યારે જ ખાઈ લેવું જોઈએ અને ગરમ તેજાના વગેરે જે આવતું હોય છે મસાલા વગેરે એ તમારે ભોજનમાં અને દૂધ ચા વગેરેમાં વધારે લેવા જોઈએ અને સાથે કેટલીક ઔષધો સૂચવું છું એક આમવાતારી રસ નામનું ઔષધ આવતું હોય છે અને સાથે સાથે એક બીજી સિંહનાથ ગુગળ નામની ગોળી આવે છે તો બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ ગરવાની છે અને રાસના સપ્તક ક્વાથ આ નામનો ભૂકો આવે છે એ બે બે ચમચી ભૂકો સવાર સાંજ ગાળી ઉકાળી ગાળી અને પછી પી જવાનો છે અમારા ત્યાંથી પણ કુરિયર દ્વારા તમે ઔષધો મંગાવી શકો છો અને જો વ્યક્તિગત એપોઇન્ટમેન્ટ માટે આવવું હોય તો એ સમય પણ લઈ અને બતાવવા આવી શકો છો જી જી બિલકુલ વૈદ્ય ખૂબ સરસ આપને માર્ગદર્શન આપ્યું છે સાથે જ જે દવાઓ આપને કહી છે ઔષધો આપને જે કહ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો આ સિવાય આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અમદાવાદના શિવરંજની વિસ્તારમાં તેની મેઇન બ્રાન્ચ આવેલી છે આ સિવાય પણ ગુજરાતમાં તેની અલગ અલગ બ્રાન્ચ આવેલી છે જેના નંબર પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને ત્યાં પણ આપ અપોઇન્ટમેન્ટ માટે ફોન કરીને ત્યાંની રૂબરૂ મુલાકાત લઈ શકો છો વૈજી મેદસ્વીતાના કારણોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ખાસ કરીને પુરુષોની જેમ સ્ત્રીઓમાં પણ મેદસ્વીતાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે તો શું સ્ત્રીઓમાં માસિક ધર્મનું મોડું આવવું એ પણ એક જવાબદાર કારણ છે આ કેટલા અંશે તેની સાથે સંબંધ છે હા એ બહુ મોટું કારણ બની શકે એટલે પુરુષો અને સ્ત્રીઓમાં કેટલાક કારણો જે છે એ સામાન્ય તો હોય જ છે બરાબર છે કેટલાક વિશેષ કારણો છે કેમ કે જે માસિક રોકાશે કોલર મિત્ર આપણી સાથે જોડાય છે જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે શું નામ છે અને શું પ્રશ્ન છે આપનો ટીવી પર ધ્યાન નહીં આપો અને આપ આપનું ધ્યાન ફોન પર આપો આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો હેલો જી આપનો પ્રશ્ન શું છે અને થોડું લાઉડલી બોલો તો આપનો અવાજ સંભળાય ફોન ઉપર વાતચીત કરો તો આપણે સરળતાથી સારી રીતે ઝડપથી કાર્ય થઈ શકે અને બીજા દર્શકોને લાભ મળે કેટલા સમયથી છે મહિનો બે મહિના ત્રણ મહિના કેટલા સમયથી
હા, અને તમે ટીવી પર અવાજ ના સાંભળશો, મારી સાથે વાત કરો એટલે વચ્ચે અંતર કપાય છે તો મજા નથી આવતી. પેટનું દુખ, ખાટી ઉલટી કે ઉપકા ઉલટી એવું કઈ થાય છે આપને, પેટમાં ગેસ થાય એવું? હેલો હેલો, એવું કોઈ થતું એવું નથી થતું. તો તમને પેટના દુખાવા માટે હું એક ચૂસવાની ગોળી અને ગળવાની ગળી આપું છું. એક આમ પાચન વટી છે, સવાર સાંજ બે વખત તમારે ખાલી પેટે લેવાની છે. અને ચિત્રકાદી વટી નામનું ઔષધ છે, એ બપોરે અને રાત્રે જમ્યા પછી ચૂસી અને લેવાની છે. રાત્રે સૂતી વખતે પણ તમારે સાથે રાખવાની, જ્યારે પણ દુખાવો થતો હોય પેટમાં ત્યારે બે ગોળી ચૂસી જવાની છે. અને અમારે ત્યાંથી તમે સેટેલાઇટ વિસ્તારમાં અમારી જે હોસ્પિટલ આવેલી છે ત્યાં પણ મેડિકલ સ્ટોર માંથી તમે ઔષધ લઈ શકો છો, અથવા પછી તમે કુરિયર દ્વારા પણ ઔષધ મંગાવી શકો છો. જી જી, બિલકુલ. આપ કાર્યક્રમમાં જોડાયા આભાર આપનો. વૈદ્ય પણ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે અને જે ઔષધો આપને જણાવ્યા છે આપણે નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું પ્રશ્ન છે આપનો? જી, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે, આપનો પ્રશ્ન શું છે? જી, આપના ટીવીનો અવાજ ધીમો રાખો, મ્યુટ કરી દો અને આપનો પ્રશ્ન જણાવો, ફોન પર ધ્યાન આપો. હેલો. જી જી, આપનો પ્રશ્ન શું છે? હેલો. હા, બોલો બોલો, પ્રશ્ન પૂછો. હેલો, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે, આપનો સવાલ શું છે? હેલો, પ્રશ્ન પૂછો, ચાલુ છે ફોન. આપનો સવાલ શું છે? દર્શક મિત્રોને એક વિનંતી કરવામાં આવે છે, જ્યારે પણ આપ આપના પ્રશ્નોને લઈને માર્ગદર્શન મેળવવા માટે ફોન કરો છો ત્યારે આપના ટીવીનો અવાજ મ્યુટ રાખો અને ફોન પર ધ્યાન આપો, જેથી આપનો પ્રશ્ન વૈદ્યને સંભળાઈ શકે અને આપને પણ ખૂબ સરસ માર્ગદર્શન વૈદ્ય આપી શકશે. કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું નામ છે અને શું પ્રશ્ન છે આપનો? હેલો. જી, આપનો સવાલ શું છે? સવાલમાં છે કે મારા એક ભાઈ ને છે ને, નાનો છે, મંદબુદ્ધિ નો છે, માનસિક તકલીફ. ત્યારે કેટલી ઉંમર છે? ઉંમર એની 35 વર્ષ છે અને એને નાનપણથી મંદબુદ્ધિ નો છે અને એને ડાયાબિટીસ છે. અચ્છા, ડાયાબિટીસ છે અને મંદબુદ્ધિ નો, એટલે બોલી ચાલી શકે છે? બોલી ચાલી શકે પણ સ્પષ્ટ શબ્દ ન બોલી શકે, મામા કાકા નું બધું બોલી શકે. અને ડાયાબિટીસ આવ્યું પછી ખ્યાલ આવ્યો કે બંને આંખને મોટી હોય તો બધા તકલીફો અનેક ભેગી થયેલી છે. ડાયાબિટીસ હોય તો પણ એ મોતી અને અસર ઝડપથી થઈ શકે. હું ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવાની પણ કેટલીક દવાઓ સૂચવું છું અને એમનું જે કહેવાય બુદ્ધિ ક્ષમતામાં થોડોક સુધારો થાય એ માટેનું, કેમ કે 35 વર્ષની ઉંમર છે અને ઘણા સમયથી આ જન્મથી તકલીફ હોય એટલે ખૂબ મટાડવું તો અઘરું હોય, પણ આપણે થોડીક પરિસ્થિતિમાં સુધારો ચોક્કસ લાવી શકીએ છીએ. એક સ્મૃતિસાગર રસ નામની એક ઔષધ આવે છે, તો સ્મૃતિસાગર રસ છે, બે બે ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવાનું છે. અને સાથે તમારે આજે ડાયાબિટીસ છે એના માટે ચંદ્રબ્રહ્માવતી નામનું એક ઔષધ આવે છે અને સાથે સાથે પ્રમેહ ગજ કેસરી રસ આવે છે, તો બંનેમાંથી બે બે ગોળી લેવાની છે. પ્રમેહ ગજ કેસરી રસ અને ચંદ્રબ્રહ્માવતી, આ બધા સવાર સાંજ બે વખત ઔષધો લેવાના છે નિયમિત રીતે, અને ગળપણ ઉપર ખૂબ કાબુ રખાવશો. શક્ય બને તો જે એમના બધા રિપોર્ટ સાથે, જન્મની બધી હિસ્ટ્રી સાથે જો તમે વ્યક્તિગત રીતે મળવા આવશો તો આ રિઝલ્ટ આવા પરિસ્થિતિમાં પંચકર્મ વગેરે કરાવવાથી અનેક એવા બાળકોમાં, અનેક એવા યુવાનોમાં કે જે જન્મથી ખામી હતી, તો એમાં ઘણો સુધારો આપણે આપી શકીએ છીએ. જી જી, બિલકુલ. વૈદ્ય ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે અને જે ઔષધો આપને સૂચવ્યા છે આપ નિસર્ગ આયુર્વેદમ માંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો અને આપ નિસર્ગ આયુર્વેદની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું પ્રશ્ન છે આપનો? આપનો સ્વાગત છે, આપનો સવાલ જણાવો. હેલો. જી જી, આપનો પ્રશ્ન શું છે?
કોલ ડિસ્કનેક્ટ થઈ ગયું છે. દર્શક મિત્રોને વિનંતી કરવામાં આવે છે, જ્યારે પણ આપ આપના પ્રશ્નોને લઈને માર્ગદર્શન માટે ફોન કરો છો ત્યારે આપના ટીવીનો અવાજ મ્યુટ રાખો અને ફોન પર ધ્યાન આપો. સાથે જ વૈદ્યજી આપની પાસેથી જે માહિતી માંગી રહ્યા છે તે માહિતી આપ આપો, જેથી કરીને વૈદ્યજી પણ આપને સચોટ માર્ગદર્શન આપી શકશે. વૈદ્યજી, મેદસ્વીતાના કારણોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અલગ અલગ કારણો આપણે જાણ્યા, એમાંનું જ એક કારણ આપણે જાણી રહ્યા હતા, પ્રોબ્લેમની વાતચીત કરતા હતા આપણે. એટલે માસિક ધર્મ જો વિલંબથી આવતો હોય એટલે લગભગ એવું કહી શકાય કે 3-5 દિવસ એ જે બ્લીડિંગ થતું હોય અને દર 28 દિવસે આવવું, આ એનું સામાન્ય પેટર્ન છે. પણ એમાં જો 2-2.5-3 મહિના સુધી આવતું હોય અને પીસીઓડી એટલે પોલિસિસ્ટિક ઓવરી ડિઝીઝ નામનો જો રોગ થયો હોય કે એક જ ઈંડું બનવાને બદલે વધારે ઈંડા બનતા હોય અને માસિક મોડું આવતું હોય તો એ પણ ચરબી વધવાનું બહુ જ મોટું કારણ બને છે. અને સાથે સાથે એ બંને વસ્તુ છે, ઘણા બધા એવા પેશન્ટમાં પેરિફેરલ ઇન્સ્યુલિન જે હોય છે તો એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એટલે ચરબીનો કંટ્રોલ. હા, કોઈ કોલર મિત્ર છે? હા, તો એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ જ્યારે થયેલું હોય તો એવી પણ કેટલીક કન્ડિશન આવા પરિસ્થિતિમાં જોવા મળતી હોય છે. એટલે આ બધા હોર્મોન્સ રિલેટેડ અને મેટાબોલિક ડિસઓર્ડર પણ છે અને બધાની અંદર પણ ચરબીના વધવાના કેટલાક કારણો એને કારણે થતા હોય છે, પણ એ રોગ ઉપર આધારિત હોય છે. તો નિયમિત રીતે માસિક ન આવતું હોય અને મોડું આવતું હોય તો પણ એ આયુર્વેદ પદ્ધતિથી જો સારવાર કરવામાં આવે તો એ પણ સારું બની શકે છે. કેટલીક વખત કેવું, એલોપેથીની દવા 3 મહિનાનો કોર્સ કરાવવાથી નિયમિત થઈ જતું હોય છે, પણ એ દરમિયાન એ જયારે છોડી દેવામાં આવે છે ત્યારે ઘણા બધા એવા દર્દીઓ આવે છે કે આવા 3-3 મહિનાના 1 કે 2 કે 3 કોર્સ કર્યા હોય અને પછીથી ખૂબ વજન વધી ગયું હોય, એટલે એ પણ એક મહત્વનું કારણ બનતું હોય છે. જી બિલકુલ. જે કોલર મિત્ર જયેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે, જયેન્દ્રભાઈ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું પ્રશ્ન છે આપનો? બોલો. જી, આપનો સવાલ શું છે? આપનો સવાલ જણાવો. બોલો. સવાલ સંભળાઈ રહ્યો છે જયેન્દ્રભાઈ, આપનો પ્રશ્ન જણાવો. બોલો. આપનો અવાજ સંભળાઈ રહ્યો છે, આપનો પ્રશ્ન શું છે? રજૂઆત કરો. હેલો. હા બોલો. હેલો. હેલો. કોલ ડિસ્કનેક્ટ થઈ ચુક્યો છે અને કોલર મિત્ર ભરતભાઈ આપણી સાથે જોડાયા છે. ભરતભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું નામ છે આપનું અને શું પ્રશ્ન છે આપનો? બોલો. મને વાની તકલીફ છે, સમજી ગયા? કેટલા સમયથી છે વાની તકલીફ છે? હેલો. હા જી, વૈજી જે માહિતી માંગી રહ્યા છે માહિતી આપ આપો ભરતભાઈ. છે તમને વાની? મને 4-5 વર્ષ છે. શું થાય છે તકલીફમાં? બધા શરીરના સાંધાઓ દુખે છે. આ તકલીફ પછી સવારમાં જયારે ઉઠું ને ત્યારે ગોઠવણ જકડાઈ જાય છે, ખભા પણ જકડાઈ જાય છે અને ઝીણો તાવ રહેતો હોય એવું લાગે છે અંદર. સવારમાં જયારે ઉઠું ને ત્યારે જકડાઈ જાય છે ને, થોડીક વાર પછી 15-20 મિનિટ 1 કલાક સુધી એક્સરસાઇઝ કરું ને એટલે આમ થોડાક ફેર પડે એમ કે. પછીથી ધીમે ધીમે શરીર ખુલ્લું થઈ જાય છે એટલે આ છે વાની તકલીફ છે તમારે. એટલે રુમેટોઇડ આર્થરાઇટિસ જે કહેવાય આયુર્વેદની ભાષામાં એને આમવાત કહેવામાં આવે છે. ચોક્કસથી આ રોગને ખૂબ સારી રીતે આયુર્વેદ મટાડી પણ શકે છે. મારા ત્યાં એવા લગભગ 800-1000 એવા દર્દીઓ હશે કે આપણે વાવ મટાડી શક્યા છીએ, કેમ કે જુવેનાઇલ કેસમાં પણ રુમેટોઇડ આર્થરાઇટિસ હોય જન્મેલા બાળકોને તો 2 કે 3 કે 5 વર્ષના એ લોકોને મટ્યા હોય અને હમણાં જ એક 22 વર્ષનો છોકરો આવ્યો હતો અને મેં 8 વર્ષની ઉંમરે એમને વાવ મટાડેલો છે. આ હું દાવાપૂર્વક કહી શકું છું, મારી પાસે પુરાવા પણ છે. તો આયુર્વેદમાં આ બધી ક્ષમતાઓ છે કે આપણે ચોક્કસ આ થઈ શકીએ. મહાવાત વિધ્વંસ રસ નામની એક ગોળી આવે છે, મહાવાત વિધ્વંસ રસ 2 ગોળી સવાર સાંજ લેવાની છે. એક બીજી પુનર્નવાદી ગુગળ આવે છે તો પુનર્નવાદી ગુગળ પણ તમારે લેવાની છે, બંનેમાંથી 2-2 ગોળી સવાર સાંજ લેવાની છે. અને સાથે રાસના સપ્તક ક્વાથ આ નામનો ભૂકો આવે છે તો 2-2 ચમચી ભૂકો ઉકાળી ગાળી અને પીવાનો છે. ઠંડકવાળી વસ્તુઓનો ત્યાગ કરો અને શક્ય બને તો અમારા ત્યાં જો બતાવવા માટે આવવું હોય તો પણ તમે રિપોર્ટ વગેરે લઈ અને બતાવવા માટે આવી શકો છો. મુલાકાત પણ લઈ શકો છો. અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારમાં પણ તેની બ્રાન્ચ આવેલી છે, જેના નંબર પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને અપોઇન્ટમેન્ટ માટે ફોન કરીને ત્યાંની પણ આપ મુલાકાત લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર કિરીટભાઈ આપણી સાથે જોડાયા છે. કિરીટભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું પ્રશ્ન છે આપનો? જી કિરીટભાઈ, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે, આપનો સવાલ જણાવો. સવાલ એવો છે કે મારા ભાભીને એમનું
વજન લગભગ 95-100 કિલો જેવું છે. તો શું કરી શકાય વજન ઘટવા માટે? ને બહુ જ ટૂંકા સમયગાળામાં વજન વધ્યું એવું તમને લાગે છે? ના, એમને શું મારે અભિન સેકન્ડ ડિલિવરી થઈ ને સુગરની બેબી થઈ ત્યાં પછી વજન વધી ગયું. અને પછી સતત હજી પણ વધી રહ્યું છે વજન? હા, વજન વધી ગયું. 100 કિલોની લગભગ નજીક આવી ગયું છે. બરાબર છે. તો કેટલાક ઔષધો લેવાના છે અને એક ઉકાળો પણ લેવો જોઈએ. અને શક્ય બને તો મોડા સૂર્યવાની આદત હોય, જમ્યા પછી સૂર્યવાની આદત હોય તો બદલવી જોઈએ. આયુર્વેદના મત પ્રમાણે જ્યાં સુધી ભોજન પચે નહીં ત્યાં સુધી સૂઈ ન રહેવું જોઈએ. એક આરોગ્યવર્ધિની રસ નામનું ઔષધ આવે છે અને બીજું મેદોહર વિડંગાદી લોહ આવે છે. તો આ બંનેમાંથી બે બે ગોળી લેવાની છે. અને ત્રીજી એક આવે છે નવાક ગુગળ છે, તો નવાક ગુગળ પણ લેવાની છે. એટલે ત્રણેયમાંથી બે બે ગોળી સવાર સાંજ નવશેકા ગરમ પાણી સાથે પી લેવાની છે. શક્ય બને તો દિવસમાં 3-4 વાર 5 વાર ગરમ પાણી તમારે પીવું જોઈએ. જેવી રીતે ચા ગરમ પીએ છે એવા પ્રમાણમાં ગરમ પાણી પીવું જોઈએ. અને દહીં વગેરે છે અને સાથે સ્વીટ વગેરે છે, ચીઝ વગેરે છે, જે વધારા ચરબીવાળા પદાર્થો હોય અને જમ્યા પછી સૂર્યવાની આદત છે, આટલી વસ્તુઓ અમને ખાસ કરીને કાળજી રાખવી જોઈએ. અને અમારા ત્યાંથી પણ તમે કુરિયર દ્વારા ઔષધો મંગાવી શકો અથવા અમારા ત્યાં મેડિકલ સ્ટોરમાંથી પણ તમે હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી પણ ઔષધ તમે મંગાવી શકો છો. જી બિલકુલ, કિરીટભાઈ વૈજીએ ખૂબ સરસ આપને માર્ગદર્શન આપ્યું છે. જે ઔષધો આપને સૂચવ્યા છે આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો. આ સિવાય આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. નિસર્ગ આયુર્વેદમ ગુજરાતની સૌ પ્રથમ રજીસ્ટર્ડ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદિક હોસ્પિટલ છે. અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલ છે. આ સિવાય પણ રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં તેની બ્રાન્ચ આવેલી છે, ત્યાંની પણ આપ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. આજે આપણે નિસર્ગ આયુર્વેદમમાં વાત કરી મેદસ્વીતા થવા પાછળના શું કારણો જવાબદાર હોય છે. વૈજી આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. વૈજી આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર આપનો. જય ધન્વંતરી, જય આયુર્વેદ. વૈજી પાસેથી આપણે આજે મેદસ્વીતા થવા પાછળના કારણો જાણ્યા છે, પરંતુ નેક્સ્ટ ગુરુવારે આપણે શું ઉપાયો છે આયુર્વેદિકની દ્રષ્ટિએ શું શું ધ્યાન રાખવું જોઈએ, શું ઉપાયો છે મેદસ્વીતા ઘટાડવા માટે, શું કરવું જોઈએ, તમામ વિષય પર માર્ગદર્શન મેળવીશું. સમયનો અત્યારે આપણી પાસે અભાવ છે. મને આપશો રજા. નમસ્કાર. હવે ગુજરાતની સૌ પ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનો થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી.